નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ નવની ગણિત વિષયની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું મોડેલ પ્રશ્નપત્ર આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ નવની જે ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ઓરિજિનલ એકમ કસોટી જે છે તે આપણી ચેનલ ઉપર ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ સંપૂર્ણ સોલ્યુશન સાથે મુકાઈ જશે એ જોવા માટેની લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર મૂકવામાં આવશે તો જરૂરથી આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવની ગણિત વિષયની જે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી જે પ્રશ્ન બેંક લેવાની છે તેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન કુલ પચીસ ગુણની કસોટી રહેશે વિભાગ એ નીચે આપેલા વિકલ્પો પસંદ કરો જેના કુલ ત્રણ માર્કમૂળમાં ત્રણ અભિવ્યક્તિ ખાલી જગ્યા છે પાંચેક્સ માઇનસ ચારેક્સ નો વર્ગ પ્લસ ત્રણની કિંમત ખાલી જગ્યા છે તો જવાબ આવશે માઇનસ છ ત્રીજું બે ત્રણ પ્લસ વર્ગમૂળમાં ત્રણ બરાબર તો ત્રણ ત્રણ જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂરો કોઈ પણ ચાર સૌથી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે શૂન્ય બીજું એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા સંખ્યા મળે તો અસમય બીજું બે વર્ગમૂળમાં ત્રણ એ ખાલી જગ્યા સંખ્યા છે તો અસમય ચોથું સુરેખ બહુપદીની ઘાત ખાલી જગ્યા હોય છે તો એક બહુપદી વર્ગમૂળમાં ત્રણની ઘાત ખાલી જગ્યા છે તો શૂન્ય ધોરણ નવની ગણિત વિષયની જે નવનીત છે તેનું અહીંયા મુખ પૃષ્ઠ તમને આપવામાં આવેલું છે મિત્રો આ ધોરણ નવની જે ગણિત વિષયની નવનીત છે તેમાં તમે જોશો તો તમને સમજૂતી તેને સૂત્રો ત્યાર પછી તમે જોશો તો ઉદાહરણ સ્વાધ્યાયના જે દાખલાઓ છે તેમના ઉત્તર એચઓટી પ્રકારના પ્રશ્ન તમને તમામ પ્રકારનું સોલ્યુશન જે છે તે આમાંથી મળી રહેશે એટલે કે આ ગણિત વિષયની જે નવનીત છે એ તમને તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે સ્વાધ્યાયના પ્રશ્નોના સોલ્યુશન માટે સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોતી દરેક માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને એટલા માટે જ આ ગણિતની નવનીત જે છે એ દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે જો તમારે ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત મેળવવી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અંદર તમને નવનીતની લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર આ નવનીત જે છે તે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુ આ નવનીત છે તે મેળવી શકો છો અને એ પણ એકદમ હોમ ડિલિવરી ફ્રી છે કોઈપણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ નથી તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ ઓફરનો લાભ લેવો ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કોઈ પણ ચાર જેના કુલ આઠ માર્ક છે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ લખો તો અહીંયા ત્રણના છેદમાં એક અને ચારના છેદમાં એક લખે ત્રણ ત્રણના છેદમાં એકનો ગુણાકાર સાત સાથે ચારના છેદમાં એકનો ગુણાકાર સાત સાથે એટલે એકવીસના છેદમાં સાત અને અઠ્યાવીસના છેદમાં સાત તો જવાબ થઈ જશે બાવીસના છેદમાં સાત ત્રેવીસના છેદમાં સાત ચોવીસના છેદમાં સાત પચીસના છેદમાં સાત છવ્વીસના છેદમાં સત્યાવીસના છેદમાં સાત અને અઠ્યાવીસના છેદમાં સાત બીજું ત્રણના છેદમાં સાત અને પાંચના છેદમાં સાત વચ્ચેની ચાર સમી સંખ્યા લખો તો ત્રણના છેદમાં સાતનો ગુણાકાર પાંચ સાથે કરીએ પાંચના છેદમાં સાતનો ગુણાકાર પાંચ સાથે કરીએ એટલે પંદરના છેદમાં સાત પાંત્રીસ અહીંયા પચીસના છેદમાં પાંત્રીસ અહીંયા સોળના છેદમાં પાંત્રીસથી લઈને એકવીસના છેદમાં પાંત્રીસ સુધીની સંખ્યાઓ લખીશું ત્યાર પછી ત્રીજું પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ માઇનસ બે નું શૂન્ય શોધો તો ત્રણ એક્સ માઇનસ બે બરાબર ઝીરો ત્રણ બરાબર બે એક્સ બરાબર બેના છેદમાં ત્રણ ચોથું એકસો પાંચ ગુણ્યા એકસો છ કર્યા સિવાયની કિંમત મેળવો તો એકસો દસ પ્લસ પાંચ એકસો દસ પ્લસ એટલે કે સોનો સ્કવેર પ્લસ સો કાઉસમાં પાંચ પ્લસ છ પ્લસ પાંચ ગુણ્યા છ એટલે કે દસ હજાર પ્લસ અગિયારસો પ્લસ એટલે કે અગિયાર ત્યાર પછી પાંચમું બે એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ ત્રણના અવયવ પાડો તો એક્સ પ્લસ ત્રણ અને બે એક્સ પ્લસ વન અહીંયા છ તો અહીંયા ત્રણ અને પ્લસ છ એટલે કે ટુ એક્સ અને એક એટલે પ્લસ બે એક્સ ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ બે જેના કુલ છ માર્ક છે ત્રણના છેદમાં પાંચ અને સાતના છેદમાં આઠ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ લખો તો ત્રણના છેદમાં પાંચનો ગુણાકાર આઠ સાથે કર્યો ત્રણના છે સાતના છેદમાં આઠનો ગુણાકાર પણ પાંચ સાથે એટલે ગુણાકાર થશે ચોવીસના છેદમાં ચાલીસ અને પાંત્રીસના છેદમાં ચાલીસ ચાલો તો એ વચ્ચે બંને વચ્ચેની સમય સંખ્યાઓ થશે પાંત્રીસના છેદમાં પચીસના છેદમાં ચાલીસથી લઈને ત્રીસના છેદમાં ચાલીસ ત્યાર પછી બીજું એકના છેદમાં બે પ્લસ વર્ગમૂળમાં ત્રણના છેદનું સમીકરણ કરો તો એકના છેદમાં બે પ્લસ વર્ગમૂળમાં ત્રણ એટલે કે એકના છેદમાં બે પ્લસ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ એટલે કે બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ ચાર માઇનસ ત્રણ એટલે કે બે માઇનસ વર્ગમૂળમાં ત્રણના છેદમાં એક ત્રીજું જો એક્સ માઇનસ ઝીરો એક્સનો ઘન માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ ટુ એક્સ એ માઇનસ વનનો એક અવયવ હોય તો એની કિંમત શોધો તો એક્સ માઇનસ એ બરાબર ઝીરો એક્સ બરાબર ઝીરો એક્સનો ઘન માઇનસ એક્સનો વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ માઇનસ વન એનો સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ ટુ કાઉસમાં એ પ્લસ એ માઇનસ વન એટલે કે નો ઘન માઇનસ એનો ઘન પ્લસ ટુ એ પ્લસ એ માઇનસ વન એટલે કે થ્રી એ માઇનસ વન બરાબર ઝીરો થ્રી એ બરાબર વન તો એ બરાબર એકના મિત્રો ધોરણ નવની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ મૂકાઈ જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો લાભ મેળવી લેવો અને એની પીડીએફ જે છે તે મેળવી લેવી પીડીએફ અથવા તો વિડીયો મેળવવા માટેની લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર મૂકવામાં આવશે તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ

પાંચ પ્લસ બે વર્ગમૂળમાં ત્રણના છેદમાં સાત પ્લસ ચાર વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા સાત માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણના છેદમાં સાત માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણ એટલે પાંત્રીસ માઇનસ વીસ વર્ગમૂળમાં ત્રણ પ્લસ ચૌદ વર્ગમૂળમાં ત્રણ માઇનસ આઠ વર્ગમૂળમાં ત્રણના છેદમાં ઓગણપચાસ માઇનસ કાઉસમાં સોળ ગુણ્યા ત્રણ એટલે કે પાંત્રીસ માઇનસ ચૌદ વર્ગમૂળમાં ત્રણના છેદમાં એક એ બરાબર પાંત્રીસ અને બી બરાબર ચૌદ બીજું જો એ પ્લસ બી પ્લસ સી બરાબર પાંચ અને એ બી પ્લસ બી પ્લસ સી એ બરાબર દસ હોય તો સાબિત કરો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સી નો ઘન માઇનસ ત્રણ એ બરાબર માઇનસ તો એ પ્લસ બી પ્લસ સી બરાબર પાંચ છે એ પ્લસ બી પ્લસ સીનો વર્ગ બરાબર પાંચનો વર્ગ તો આવી રીતે આપણે આગળ વધીએ તો આપણો અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ આપણને મળી જશે માઇનસ દોસ્તો ફરી મળીશું આપણે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તારીખ પચીસ સોરી ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ જશે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જેના વિડીયો અને પીડીએફની લિંક મેળવવા માટેની લિંક આપણા વોટ્સઅપ ઉપર મૂકવામાં આવશે વોટ્સઅપ ગ્રુપ ઉપર જો જરૂરથી વોટ્સઅપ ગ્રુપ ઉપર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે